સમાચાર રાજકોટથી. રાજકોટમાં આજી નદીના પટમાંથી બાળકનું માથું મળવાના કેસ મામલે અમદાવાદના નારોલમાંથી ગુમ થયેલા બાળક ઉપર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે નારોલમાંથી કન્હૈયા નામનું બાળક 8 ડિસેમ્બરથી ગુમ થઈ ગયો હતો. બાળકના માતા પિતા અને સીસીટીવી ફૂટેજીસ ઉપર અહીં તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. હાલ આપણે જણાવી દઈએ કે આ બાળકનું માથું આજી નદીના પટમાંથી મળી આવ્યું છે અને હજુ પણ કોઈ પણ પ્રકારની ઓળખ તેની નથી થઈ શકી. પરંતુ હવે જે તપાસ છે તે સીધી અમદાવાદ પહોંચી છે, જ્યાં નારોલમાંથી કન્હૈયા નામનો બાળક જે 8 ડિસેમ્બરે ગુમ થઈ ગયો હતો તેની સાથે ક્યાંક ને ક્યાંક આ તપાસને સંલગ્ન કરવામાં આવી રહી છે અને હવે તપાસ ત્યાં શરૂ થઈ ચૂકી છે. મહત્વની વાત છે કે જે બાળક ગુમ થઈ ગયો હતો તેના માતા પિતાની સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે, સાથે જ સીસીટીવી ફૂટેજીસ પણ ચકાસી રહી છે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9 ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી. મોહિત, જે રીતે આ બાળકનું માથું મળી આવ્યું, લગભગ 10 દિવસ જેટલો સમય થઈ ગયો છે, કોઈ પણ ઓળખ નથી થઈ અને હવે તપાસ પહોંચી છે અમદાવાદ ખાતે, કઈ રીતે તપાસ હવે પોલીસ તરફથી આગળ વધશે? મોહિત, માહિતી મળી રહી છે કે જે આજી નદીના પટમાંથી જે બાળકનું માથું મળ્યું હતું, આ બાળકની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પરંતુ પોલીસને ગઈકાલે એક માહિતી મળી હતી કે અમદાવાદના નારોલ વિસ્તારમાં ગત 8 ડિસેમ્બરના રોજ કન્હૈયા નામનો એક બાળક છે તે બાળક ગુમ થયો છે અને તેના ચહેરાના હાવભાવ કેટલાક અંશે આ બાળકના માથા સાથે ભળતા હોવાનું પોલીસ અંદાજો લગાવી રહી છે અને તે દિશામાં તપાસ કરી રહી છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં એ સામે આવ્યું છે કે નારોલમાં રહેતો જે કન્હૈયા નામનો બાળક છે તે 8 ડિસેમ્બરના રોજ સ્કૂલે જવા માટે નીકળ્યો હતો અને ત્યારબાદ તેની કોઈ ભાળ મળી નહોતી, પરંતુ એક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યું હતું જેમાં તે એક અજાણ્યા માણસ છે તેની સાથે જતો હોય તેવું સામે આવ્યું હતું. ત્યારે આ બાળક જે ગુમ થયો છે, બાળક અને જે બાળકનું માથું મળ્યું છે તેને કોઈ સંબંધ છે કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા બાળકના માતા પિતાને રાજકોટ ખાતે બોલાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનો એવો પણ દાવો છે કે જો જરૂર પડશે તો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે અને બાળકનું માથું અને આ ગુમ થયેલા બાળકને કોઈ સંબંધ છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે. સ્વાભાવિક છે કે જે રીતે 10 દિવસથી વધુ સમય થયો છે, હજુ સુધી પોલીસને આ અંગે કોઈ કડી મળી નથી, ત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જેટલા પણ બાળક ગુમ છે તેના પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે અને અત્યારે જે સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યું છે તેના આધારે આ બાળકના માથાની અને જે ગુમ થયેલા બાળક છે તેને કોઈ સંબંધ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ચિત્રા, બિલકુલ આભાર મોહિત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો હવે આપને જણાવી દઈએ કે તપાસ સીધી અમદાવાદ પહોંચી છે કે જ્યાં નારોલમાંથી એક બાળક ગુમ થઈ ગયો હતો 8 ડિસેમ્બરના રોજ, તેની સાથે ક્યાંક ને ક્યાંક આ તપાસને સંલગ્ન કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે કે પોલીસને શું તેમાં કોઈ સફળતા મળે છે કે કેમ.